એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશના મામલે વિવાદ અત્યાર સુધી વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને પચાસ ટકા પ્રવેશ આપવામાં આવતો હતો સ્થાનિક વિદ્યાર્થીઓના અનામતનો કોટા હટવાની શંકાએ વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરી રહ્યા છે એનએસયુઆઈ દ્વારા મુખ્ય ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન સ્થાનિક વિદ્યાર્થીઓના કોટા જાળવી રાખવા વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે થાળી વેલણ વગાડી તંત્રને જગાડવાનો વિદ્યાર્થીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો આજ રોજ એનએસઓએ દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે થાળી અને ચમચી વગાડીને યુનિવર્સિટીના સત્તાધીશો જે ઊંઘમાં બેસેલા છે તેમનો જગાડવાનો પ્રયાસ કર્યો છે કારણ કે ગઈ વખતે પણ આ જ જે સત્તાધીશો છે તે યુનિવર્સિટીના ચિરહરણ માટેના પ્રયાસો કર્યા હતા આ વખતે પણ જે પચાસ ટકાનો કાયદો વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળશે તેવી સત્તાધીશો દ્વારા વાત કરવામાં આવી છે તે તદ્દન ખોટી છે કારણ કે જે સયાજીરાવ યુનિવર્સિટી છે એ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે વિદ્યાર્થીઓને દાનમાં ભેટમાં આપેલી યુનિવર્સિટી છે એમનો એક જ ઉદેશ હતો કે વડોદરાનો કોઈ પણ વિદ્યાર્થીને ભણવા માટે બહાર ના જવું પડે અને ઓછી ફીસે સારું શિક્ષણ મેળવી શકે તેના માટે આ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી પણ આજે સત્તા પર બેઠેલા સત્તાધીશો યુનિવર્સિટીનું ચેર હરણ કરી રહ્યા છે પ્રાઇવેટાઇઝેશન કરી રહ્યા છે અને વડોદરાની આજુબાજુ જે યુનેડનો અને રાજમાતાને પણ આવેદનો આપ્યા અને જે કાયદો લાયા હતા તે સત્તાધીશોએ પાછો લેવો પડ્યો હતો પણ આજે સત્તાની પૈસાની લાલચે આ લોકો ફરીથી આ કાયદો લેવા જઈ રહ્યા છે તેથી ધ્યાનમાં લઈને આજે એનએસઓએ ફરી આવ્યું છે મેદાનમાં અને જો સત્તાધીશો આ નિર્ણય પાછો નહીં લે તો આવનારા દિવસમાં એનએસઓ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે અને જ્યાં સુધી કાયદો પાછો નહીં લે તો એનએસઓએ ભગતસિંહનો માર્ગ પણ અપનાવશે અને વિરોધ કરશે